જામનગર માંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે અનોખો વિરોધ પણ કર્યો છે અને સાથે સાથે પ્રજાની જે સમસ્યા છે તે પરિસ્થિતિથી વાકેફ પણ થયા છે. જે વિસ્તાર છે કે જ્યાં ચોમાસામાં ગટરના પાણી ફરી વળે છે ત્યાં મશીનરીની સગવડતા ન હોવાથી ખુદ મહિલા કોર્પોરેટર કેનાલમાં ઉતર્યા. સફાઈ કામદારોને ગટરમાં ઉતરવાની સુપ્રીમ કોર્ટની મનાઈ છે તેને લઈને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર સાચા પ્રતિનિધિ નું ઊંડા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જે વિસ્તારમાં ગટરના પાણી ચોમાસામાં રહેણાંક વિસ્તારમાં ફરી વળે છે તે વિસ્તારમાં મશીનરીની સગવડતા ન હોવાથી કોર્પોરેટરના કર્મચારી જીવના જોખમે કામ કરતા હોય તેવું રત્નાબેન નંદાણીએ આક્ષેપ પણ કર્યો હતો. તેમજ આજે રત્નાબેન નંદાણીએ પોતે ગટરની કેનાલમાં ઉતરીને સાફ સફાઈ કરી હોય એવો વિડીયો પણ નજરે ચડ્યો છે. જી બિલકુલ હર્ષલ, તમે જોડાયેલા રહેજો, તમારી પાસેથી અનેક સવાલના જવાબ જોઈએ છે. મશીનરીની સગવડતા ન હોવાથી ખુદ મહિલા કોર્પોરેટર કેનાલમાં ઉતર્યા, જોકે સફાઈ કામદારોને ગટરમાં ઉતરવાની સુપ્રીમ કોર્ટની મનાઈ છે. આપણે વધુ વિગતો સાથે વાત કરીએ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા આપણી સાથે જોડાયા છે. ખુદ રચનાબેન, એવી તો શું પરિસ્થિતિ તમે જોઈ કે તમારે પોતે ઉતરવું પડ્યું? અમારા વિસ્તારમાં પ્રી મોન્સૂન નું કામગીરી ચાલુ થઈ આજથી, એટલે હું વિઝિટ કરવા ગઈ અને દર વખતે હું આ લોકોને અંદર ઉતરેલા જોઉં છું. આજે આ લોકોની પરિસ્થિતિ એટલી ખરાબ હતી, અંદર એટલો તડકો અને આ લોકો જે પ્રમાણે સાફ કરતા હતા. હું છેલ્લા 5 વર્ષથી આજ જોઉં છું. દર વર્ષે અમે લેખિત મૌખિત રજૂઆત કરી હતી. કોઈ પણ જાતનો જામનગર મહાનગરપાલિકાનો સિનિયર અધિકારી કોઈ ત્યાં સાઈડ વિઝિટ કરવા આવતું નથી અને આ જગ્યાએ કોઈ સાધન પહોંચી શકે એમ છે નહીં. એટલે આ લોકો માણસો દ્વારા સફાઈ કરે છે. આ માણસો દ્વારા સફાઈ કરવા કરતા અત્યારે જે સ્માર્ટ ઇન્ડિયાની અને ડિજિટલ ઇન્ડિયાની અને સ્માર્ટફોનની એવી વાતો કરે છે, તો આ ગટરને આપણે ખાલી બોક્સ કેનાલ બનાવવાની જરૂર છે. જો આ ગટરને સરખી રીતે સફાઈ તો થતી જ નથી, દર વર્ષે નથી થતી. એને કારણે અમારા વોર્ડ નંબર 4 માં અને વોર્ડ નંબર 10 ના સ્વામિનારાયણ વિસ્તારમાં આ ગટર નું પાણી ચોમાસામાં 2 ઇંચ વરસાદ પડે છે ને તો બધું ઉભરાઈને બધાના ઘરમાં આ જ ગટર નું પાણી અમારા વિસ્તારમાં હોય છે. એના કારણે લોકો બહુ બીમાર પડે છે અને આ પ્રી મોન્સૂન ની કામગીરી એ લોકોની સક્સેસ નથી. અને લોકોનું ધ્યાન રાખવું જોઈએ, મશીનરી ન હોય તો આપણે આ ગટર ને પેક કરવી જોઈએ. આ બધી જવાબદારી કોર્પોરેશન ની અને કોર્પોરેશન ના અધિકારી ની હોય છે. બિલકુલ રચનાબેન, હવે એ વિગતો પણ મારે તમારી પાસે લેવી છે કે તમામ જે મહાનગરપાલિકાઓ છે ત્યાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, કારણ કે ચોમાસામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. તમને જામનગરના એક પણ વિસ્તારમાં દેખાઈ રહ્યું છે કે પ્રી મોન્સૂનને લઈને કામગીરી કરાઈ રહી હોય? અમારા જામનગરમાં રામેશ્વર વિસ્તારમાં થઈ ત્યાં મને સંતોષકારક નહોતો, મેં ફરીથી કરાવડાવ્યું. એ આવી રીતે ખુલ્લી છે, ત્યાં તમે 2 ઇંચ વરસાદ પડશે એટલે બધો આખો રામેશ્વર ના વિસ્તારમાં આ ગટર નું પાણી આવશે. ત્યાં અમે બોક્સ કેનાલ વર્ષોથી માંગીએ છીએ. વોર્ડ નંબર 6 બાજુ કામગીરી ચાલુ છે. એ વોર્ડ નંબર 6 ના જે ભાજપના કોર્પોરેટર છે એને રિપોર્ટિંગ દેવાનું હોય. મેં મારા વિસ્તારનું આજે સર્વે કર્યું, મને આ કામગીરી પેલા સંતોષકારક નહોતી લઈ ગઈ અને આજે સંતોષકારક નથી લઈ ગઈ. હું દર વખતે રજૂઆત કરું છું પણ સિંગલ અધિકારીને ખબર નહીં એની જાતને શું સમજે છે કે એને સાઇટ વિઝિટ કરવી નથી ગમતી. જ્યાં જ્યાં ભયંકર વસ્તુ હોય છે, જ્યાં નુકસાનકારક હોય છે પબ્લિકને, એ જગ્યાએ વિઝિટ નથી કરતા. હાલમાં જ કમિશનર સાહેબે વોર્ડ નંબર 16 ની વિઝિટ કરી હતી. કમિશનર સાહેબ 12 ના વિસ્તારમાંથી આવ્યા હોય, એને જામનગરમાં ખબર ન હોય કઈ જગ્યાએ કેનાલ બરાબર છે, કઈ જગ્યાએ બરાબર નથી. એ સારામાં સારી જગ્યાએ કેનાલ સાફ થાય ને ત્યાં કમિશનર સાહેબ ને એની વિઝિટ કરાવી અને પ્રેસમાં બધું પ્રેસ આઉટ ને મીડિયામાં દીધું. કમિશનર સાહેબ ને અમારી આ વોર્ડ નંબર 4 ની અંબર ચોકડી ની પાછળ ની કેનાલ વિશે ની અત્યારના જે નવા કમિશનર સાહેબ છે ને એને સિંગલ ખબર નથી. આ અધિકારીઓ ક્યારે ખુદ પોતે નથી આવ્યા અને કમિશનર સાહેબ ને નથી કેતા કે સાહેબ આપણે અહીંયા લોકોને વર્ષોથી હેરાન થાય છે પબ્લિક, આ કેનાલ સરખી સાફ થતી નથી, કા તમે સરખી સાફ કરો, કેમ કરવું અમને નથી ખબર. માણસો ને આવી રીતે અત્યારના તડકામાં માણસ ને એમના મેં હેટેક આવી જાય છે.
કામ કરતા કરતા જે આજે હું ઉતરી છે ને, તો ઈ જે એક ટાઈપની એની સ્વેલથી છે ને આપણું ગળું પકડાઈ જાય છે. તો તમે વિચાર કરો કે 300-500 રૂપિયા રોજમાં ચાર જણા કામ કરતા હતા, આ ચાર જણા ખાલી દેખાવના કામ કરવા નાખ્યા અને બિચારાના જીવના જોખમે. આમાં અત્યારે હું કોન્ટ્રાક્ટરનો વાંક નથી કાઢતી, અત્યારે ફક્ત ને ફક્ત જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટના અધિકારીઓની જ ભૂલું છે. બિલકુલ. અને હર વખતે એની જ ભૂલું છે. આ એની જવાબદારી હોય છે કે એ લોકોએ સમિતિમાં મૂકવું જોઈએ કે હવે આ કેનાલો ઢાંકો. ઢાંકેલી છે, નથી ઢાંકી કેમ નહીં? સત્યમ કોલોની સાઈડ આ કેનાલ, બોક્સ કેનાલ વીઆઈપી એરિયામાં બધી જગ્યાએ જાય છે, તો સ્લમ એરિયાના માણસો શું માણસો નથી? એરિયામાં આવી રીતે ભેદભાવ રાખે છે. એટલે આ વસ્તુનો હું તદ્દન વિરોધ કરું છું અને બહુ સારી હાનિકારક છે. બિલકુલ રચનાબેન, બહુ સારી વાત છે કે તમે જનતાની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો અને તેની ગહેરાઈ સુધી તમે ઉતર્યા. આ સમગ્ર જે ઘટના બની એ શું જે જવાબદાર અધિકારીઓના કાને વાગી છે ખરી? એ લોકોને ખબર નથી. આવતીકાલે અમે સ્થાનિક લોકોને લઈ અને જાતી બે દી પહેલા અધિકારીને ફોન કર્યો હતો અને દર વખતે અમે કરીએ છીએ બેન, દર વખતે. પણ અમારા સોલિડ વેસ્ટના અધિકારીઓ ખબર નહીં ક્યાં ઓલાના છે, એને કોઈ જાતની અસર જ નથી થતી. અને એ લોકો પર કેમ કાર્યવાહી નથી થતી, કોની મીઠી નજર છે ને અમને નથી ખબર. સોલિડ વેસ્ટના અધિકારીઓએ બહુ બધી ભૂલો કરી છે. આ તો કેનાલ ની કહું છું, એ લોકોએ તો એક કંપની નાખી દીધી છે રહેણાંક વિસ્તારમાં. આ રહેણાંક વિસ્તારમાં કોઈ દી કચરાની કંપની ન નખાય, માણસો એને લીધે હેરાન છે. એટલે આ સોલિડ વેસ્ટના અધિકારીઓ છે ને, મને લાગે છે કોઈ ચડાવતા છે અને એને કોઈના ભલામણ લાગવાથી અહીંયા કેટલા ટાઈમથી બેસાડ્યા છે અને એ લોકો ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી થતી જ નથી. મને તો એ જ નથી ખબર પડતી કે કેમ આવા લોકો ઉપર કાર્યવાહી નથી થતી. બિલકુલ રચનાબેન, હવે આગળ તમારા દ્વારા શું પગલાં લેવામાં આવશે? અમે જો આવતીકાલે અમે કમિશનર સાહેબ, આ નવા કમિશનર આવ્યા છે, જે બધા કમિશનર 2.5 વર્ષ માટે 3 વર્ષ માટે આવે, અમારે આવેદન જ દેવાના હોય, આવેદન જ દેવાના હોય. આજે મેં ગટરમાં ઉતરીને ખુદ ફીલ કર્યું છે કે આ બહુ ભયંકર વસ્તુ છે. અમે કાલે આવેદન દેશી કમિશનર સાહેબ ને દેખાડતી, નતર આવનારા દિવસોમાં આ ગટરમાં કઈ પણ જાતનું કાર્યવાહી નહીં કરે ને, તો હું હર વખતે કંપનીને લઈને મેં વિરોધ કર્યા છે. મેં હમણાં લંપી રોગને લઈને વિરોધ કર્યા છે, એમાંય સોલિડ વેસ્ટ આવે છે. ગાયો અમારા સિટીમાં કેટલી બધી ગાયો અત્યારે મૃત્યુ પામી છે, એમાંય સોલિડ વેસ્ટ આખાનું જ આવે છે. તો એમાં પણ મેં વેક્સિંગ ચાલુ કરાવડાવ્યા ગાયોને, અને આમાં પણ કોઈ એક્શન નહીં લેવાય ને. તો આવનારા દિવસોમાં મારાથી જો હું ગટરની અંદર ઉતરી હતી પબ્લિક માટે થઈને, તો મેદાનમાં પબ્લિકની વચ્ચે, મેદાનમાં રોડ વચ્ચે આવી જાય. બિલકુલ 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 રચનાબેન, તમે અમારી સાથે જોડાયા, આભાર. તો જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કે જેઓ હવે લડી લેવાના મૂડમાં છે, એમની પ્રજાની સમસ્યા હવે એમને આંખે વળગે છે અને આવતીકાલે તેઓ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવાના છે.